નવસારી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસના ડાંગમાં પડી રહેલા વરસાદના કારણે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર તેમજ 14 ગામોમાં પૂરની અસર થતા ભાજપના આગેવાનો તંત્ર સાથે ખભેથી ખભા મિલાવીને લોકોને સેવામાં જોડાયા હતા, જેમાં બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યારે ગણદેવીના 4 ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જિલ્લામાં 900થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ બીલીમોરાના વખારિયા બંદર રોડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ તંત્રના અધિકારીઓ સાથે વાત કરી સ્થળાંતરિત કરેલા લોકોના ભોજન તેમજ આરોગ્યની સ્વાસ્થ્યની માહિતી લીધી હતી. ગઈકાલે આહવા ડાંગથી લઈને મહારાષ્ટ્રમાં વધુ વરસાદ હોવાના કારણે ચીખલી અને વાંસદામાં પણ વરસાદ હતો. એના કારણે અંબિકા નદી અને કાવેરી એ વૈજ્ઞાનિક સપાટી રાત્રે થઈ હતી. એના કારણે કેટલાક લોકો જે નીચાણવાળો વિસ્તાર છે, બીલીમોરાનો 3 વિસ્તાર છે, બાકી ગંડેવીના ગામડા છે અને ચીખલી હરણગામથી લઈને ચીખલી એ જે વિસ્તારમાંથી બધા જ લોકોને ખસેડવામાં આવ્યા હતા અને એકદમ વ્યવસ્થિત જગ્યાએ એ લોકોને ખસેડીને એમની જે વ્યવસ્થા કરવાની હતી એ પણ કરી છે. પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. પાણી ઓસરી જશે પછી જેમને કેસડોલથી લઈને જે આરોગ્ય તંત્રને પણ કહી દીધું છે, કારણ કે પાણી ઉતરી ગયા પછી ઘણી કામગીરી હોય છે, એના માટે પણ મેં તંત્ર સાથે વાત કરી લીધી છે. બપોરના હજુ પણ ભરતી છે અને જે આગાહી છે એ પ્રમાણે જો કદાચ વરસાદ આવે તો એ બધા લોકો સજાગ છે, કોઈ સ્થિતિ નહીં બગડે એનું ધ્યાન રાખીને જ બધા લોકો એકદમ એલર્ટ છે. મને વિશ્વાસ છે સાંજ સુધીમાં સ્થિતિ સુધરી જશે. જાનહાનીમાં એક નાંદરખાનું સાંભળ્યું છે એ વડીલ, પણ એ બોડી અત્યારે હજુ સુધી મળી નથી, પણ મને વિશ્વાસ છે કારણ કે અત્યારે એ બોડી મળી જશે. તંત્ર એની પાછળ મહેનત કરે છે.